નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજે હું ન્યૂઝ લઈને આવી છું. ટેટ ટાટ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી ન્યૂઝ છે કે હવે એના માટે પરમિનન્ટ કાયમી શિક્ષકની ભરતી આવે છે. મિત્રો, એવું આજે ન્યૂઝમાં છે કે સ્કૂલોમાં 34,506 શિક્ષકોની ખાલી જગ્યા ભરાય તેવી આશા ઉમેદવારોને છે. તો નવી શિક્ષણ નીતિ અંતર્ગત કાયમી શિક્ષકોની ભરતીથી શૈક્ષણિક સ્તરમાં સુધારો થશે. તો મિત્રો, હવે ટેટ ટાટ પાસ વાળા વિદ્યાર્થીઓ છે તે તૈયારીમાં જ રહેશે કે એની ભરતી થશે. તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 34,506 જગ્યાઓ ખાલી છે. આથી આગામી નવા શૈક્ષણિક વર્ષોમાં શિક્ષકોની કાયમી ભરતી કરીને જગ્યાઓ ભરવાની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે તેવા આશાવાદ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોમાં જોવા મળ્યો છે. મિત્રો, ગત શૈક્ષણિક વર્ષમાં શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યામાં જ્ઞાન સહાયક ભર્યા હતા. એ તો આપણને ખ્યાલ જ છે કે 11 માસ આધારિત ભરતી કરી દીધી, પણ હવે એ મને લાગે છે કે હવે કાયમી ભરતીની આશા છે. તો કાર્યક્રમ હોવા છતાં રાજ્યનું શિક્ષણ વિભાગનું ટસનું મસ થયું નહીં. આથી ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા લોકસભાની ચૂંટણીમાં વિરોધથી કામગીરી શરૂ કરવાની ચીમકી આપી હતી. તેમ છતાં પણ શાળાઓની જગ્યાઓ છે તેમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં જ આવી નહીં. ગમે એટલા આંદોલન કર્યા તોય કાયમી શિક્ષકની ભરતી કરવામાં ન આવીને જ્ઞાન સહાયકોની ભરતી કરતા હતા. તો હવે એવું લાગે છે કે સરકાર કંઈક કરશે આપણા માટે, ટીચરો માટે. તો પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે કાયમી વિદ્યા સહાયકોની ભરતીની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આથી આવી જ રીતે રાજ્યભરની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક શાળાઓમાં આચાર્યો તેમજ વિષયવાર શિક્ષકોની જગ્યાઓની ભરતી શૈક્ષણિક વર્ષની કામગીરી શરૂ કરતા પહેલા જ મંગાવી છે. તો શરૂ કરવામાં આવે તેવો આશા સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોને ઉભો થયો છે. તો નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં જ પહેલી અને સરકારી ગ્રાન્ટેડ માધ્યમોની ખાલી પડેલી જગ્યાઓ છે જે કરાર આધારિત ગ્રાન્ટ સહાયકને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીની મુલાકાત લીધી હતી અને ઉપરોક્ત વધુમાં વધુ ઉમેદવારોને શિક્ષણ બનવાનું, શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થાય તે માટે ક્રમિક ભરતી કરવામાં આવે તેવી અપેક્ષા સાથે ઉમેદવારોએ વ્યક્ત કરી છે. કેમ કે ગત વર્ષ 2017 પછી 2023માં ટેટ ટાટ પરીક્ષા લેવામાં આવી હતી. આથી અન્ય ઉમેદવારો સાથે અન્યાય ન થાય એવી આશા સાથે મિત્રો હું પણ સરકારને કરું છું કે જલ્દી વહેલી તકે ભરતી થાય અને જે શિક્ષક વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એ બગડે નહીં. સ્ટાર્ટિંગમાં જો ભરતી થઈ જતી હોય કાયમી શિક્ષકોની તો વિદ્યાર્થીઓને શિક્ષકનું જે હોય છે ગેપ એ દૂર થઈ જાય અને શિક્ષકને વિદ્યાર્થી જાણતો થઈ જાય તો જ શિક્ષણ કાર્ય છે તે સારું થાય છે. મિત્રો, એટલે હું એવી આશા રાખું છું કે સ્ટાર્ટિંગમાં અટાણે શિક્ષણ કાર્ય ચાલુ થાય છે એના 2-4 મહિના પહેલા જ ભરતી થાય, 2-4 મહિના પછી જ ભરતી થઈ જાય 2-4 મહિનાની અંદર તો વધુ સારું છે. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.